Swami Narayana. Swami Narayana, Swami Narayana. Oh, Swami Narayana, Swami Narayana. Swami Narayana, Swami Narayana. Swami આપ વિચર્યા છો તે જગ્યાની યાત્રા કરવી છે. અહો, એ તો બહુ સરસ. જાઓ, અમે રૂડા આશીર્વાદ પાઠવીએ છીએ. પણ મહારાજ, તમે કઈ કઈ જગ્યાએ વિચરણ કર્યું છે તે અમને કેમ ખબર પડે? જુઓ મારા સંતો, જે જગ્યાએ અમે વિચરણ કર્યું છે ત્યાં તમને એક તેજનો ઘોડો દેખાશે. એ રોકાણા હશો ત્યાં નાનો તેજનો ઘોડો દેખાશે, અને જ્યાં લાંબુ રોકાણા હશો ત્યાં મોટો તેજનો ઘોડો દેખાશે. ભલે મહારાજ, આપે તો અમારા ઉપર ઘણી કૃપા વરસાવી. ભલે મહારાજ, અમે જઈએ. જય શ્રી સ્વામિનારાયણ. હા હા સંતો, શુભ કામમાં દેર છે ને. જય સ્વામિનારાયણ. કેમ છે મૂળજી? મજામાં સાબુ. તું વાત ન પૂછ, બહુ હેરાન થઈ ગયો. બે રાત સુધી મેં સરખી ઊંઘ નથી કરી. મારા ઘર પાસે કૂતરા આખી રાત ભોંકતા હતા. એમાં શું મોટી વાત? મારે જવાનું, ભગાડી દેવાના. પેલું મને એમ થયું કે મારી ઘરવાળી હતી, પણ એના તો નકરો વાગતા હતા. એ તારી ઘરવાળી હતી એમ? મને એમ કે ગામ ધોલ વાગેરો. ના 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 ના, એ ગામના કૂતરા જ હતા. એટલી તો ભાન છે, ગઈકાલે મેં 5 વાર ભગાડ્યા તોય પાછા ત્યાં આવીને બેસી ગયા. મારા પાસે એક યુક્તિ છે. આજે સાંજે હું ઘેરથી કાઢી લઈ આવીશ, અને તું એ બાર ફળિયામાં રાખજે. જો એક કૂતરો પાછો આવે તો મારું નામ મૂળજી નથી. અરે, તારી કઢીમાં કેવું જાદુ મંત્ર છે? કાંઈ બીજું જાદુ મંત્ર નથી, બસ એટલું જ કે મારી ઘરવાળીને જણાય કઢી રાંધતા આવડતી નથી. કૂતરા જ નહીં પણ આખું ગામને બગાડી શકે એટલી તાકાત છે એ કઢીમાં. બાપ રે બાપ, તો એમ કર, આજે જરૂર લઈ આવજે. હા ભલે ભલે. આ ધૂમધામ તડકામાં તો થાકી ગયા છીએ,
હવે તો ચાલી પણ શકાય એવું નથી, બહુ થાક લાગ્યો છે. હવે અહીંયા થોડો આરામ થઈ જાય તો સારું. જો ને વ્યાપકાનંદ સ્વામી, આ સંતદાસજી સ્વામી તો બહુ થાકી ગયા લાગે છે. સ્વરૂપાનંદ સ્વામી, આ તો અમને પણ બહુ જ લાગ્યો છે. કોઈ સત્સંગીનું ઘર મળી જાય તો થોડો આરામ કરી લઈએ, પણ અહીંયા કચ્છમાં મળવું બહુ મુશ્કેલ છે. જો એવું જ હોય તો પછી આવતા જતા કોઈને પૂછી ને જાણી લઈએ. એ મુરજી, આ જોતે ખરો કોના આવે છે? સાધુ મહારાજ. રામ રામ સાધુ મહારાજ. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાઈ, આ કયું ગામ છે? સાધુ મહારાજ, ઈ દુર્ભી ગામ છે. શું આ ગામમાં કોઈ સ્વામિનારાયણ ના સત્સંગી છે ખરા? ઈ દુર્ભી ગામમાં એક હિજ ભગત સત્સંગી છે. જરા એ ભક્તનું ઘર બતાવશો? હા હા, અહીંથી સીધા સીધા હલા જાઓ અને સામે ચોકની બાજુમાં ઘર આવશે. સારું ભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ હો, જય સ્વામિનારાયણ. સંતો, આજ મોડું થઈ ગયું છે, આપે કાલે જાશો હિરજીભાઈના ઘરે. મૂકી દીધી. ભગવાન જાણે કેમ મારી ઘરવાળી ઈજ કઢી પાછી ઘરમાં લાવી અને મારી થાળીમાં પીરસી. મને શું ખબર કે તારી કઢી હતી? મેં તો બે હાથે કઢી પીધી. કૂતરાની રમઝટ સાંભળવી પડી. ઓહ મારો સામુ, હવે કેમ છે? હજી મારું પેટ ઠેકડા મારે છે. તારી કદી નથી જાતી ઉપર અને નથી જાતી નીચે. થાકી ગયો. અરે ચિંતા શું કરે છે? મારી પાસે છે આની દવા. બે ચમચી સાંજે સુવચત આપેલા પીજે ને કાલે સવારે બધું સાથે આવશે. સારું, તો દવા આપી જાજે. ભલે સામુ. સચ્ચિદાનંદ પ્રભુ, નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભુ. જય સ્વામિનારાયણ સંતો, જય સ્વામિનારાયણ. આવો સંતો, આવો. આ હિરજી ભગત અહીંયા જોયે છે? હા સ્વામી, આવો, હું એમનો જ દીકરો છું. આપ અંદર પધારો. હા સ્વામી, આવો, આપ અહીંયા બેસો. મહારાજના પ્યારા સંતો પધાર્યા, આનંદ આનંદ થઈ ગયો. લ્યો સંતો, આ જળ પીવો. સ્વામી,
આપના નામ શું છે? આ વ્યાકાનંદજી સ્વામી છે ને આ સ્વરૂપાનંદજી સ્વામી છે. અને એ સંતદાસજી સ્વામી છે. અરે તારું નામ શું છે? મારું નામ ખીમજી છે. સંતો આપ અત્યારે કઈ બાજુએથી પધારો છો? અમે તો ગઢપુરથી ઘણા દિવસથી નીકળ્યા છીએ. મહારાજે જે જે સ્થાનકે વિચરણ કર્યું છે એ તીર્થના દર્શનની નીકળ્યા છીએ. પણ તારા ઘેર કોઈ નથી કે શું? હા સ્વામી, મારા પિતા તો ગઢપુર સમયમાં ગયા છે. તો તું ના ગયો? મારે તો જવાની બહુ જ ઈચ્છા હતી, પણ મારા અદા કહે કે તું રહીને ઘરને સાચવજે. તો પછી જમવાનું કેવી રીતે કરે છે? મારા બા મારા માટે રોટલા બનાવતા ગયા છે, તે છાશમાં પલાળી ખાઈ લઉં છું. અમારે તો અહીં થોડો આરામ કરવો છે એટલે અહીં આવ્યા છીએ. હા સંતો, આપ અહીં રોકાવો તો બહુ જ સારું. પણ સ્વામી, તમને જમવું નથી? જમવાનું તો આગળ કઈ કહી લેશો, અહીં તારા અદા ઘેર નથી. મારા અદા ઘેર નહીં તો શું થઈ ગયું? હું તો છું ને, મારાથી થાય એટલી સેવા કરીશ. પણ તું શું કરીશ? સંતો, તમે અહીં બેસો, હું જમવાની વ્યવસ્થા કરું છું. લ્યો સંતો, જમી લ્યો, પછી આરામ કરો. પાણી તો તારે નહીં જોઈ, તારા બાપુજી આવે ત્યાં સુધી તો તારે જોઈશે ને. સ્વામી, તમે જમ્યા આગળ જાશો તો મારા અદા મને વટશે. તમે નહીં જમો તો હું પણ નહીં જમું, માટે તમે પ્રેમથી જમ્યો. પણ તું શું જમીશ? સ્વામી, તમે જમશો તો મને ખૂબ જ આનંદ થશે, માટે મારી વિનંતી સ્વીકારો. લ્યો સંતો, ટાટી ટાટી છાસ પીવો, પીવો સંતો, પીવો. જમો જમો સંતો, જમો. તાબડિયા, તારા માટે રોટલા રાખજે હો. મારી બાએ તો બોરા ખાસા રોટલા ઘડી મેળ્યા છે, મારે તો તાન ન પડે. એમાં જો તમે જમશો ને એવું મારું બધું જ આવી જશે. તમો જરાય ભૂખ્યા નહીં રહેતા હો સંતો. સ્વરૂપાનંદજી સ્વામી, આ બે દિવસની ભૂખની બરતરા આજ શાંત થઈ હો? હા સ્વામી, આ છોકરાએ તો પોતાનું જોયા વિના આપણા પેટ ટાઢા કર્યા છે. અરે અરે સંતો, તમે બે દિવસના ભૂખ્યા હતા? તમને મેં કાંઈ જ જમાડ્યું નથી, તમે ભૂખ્યા તો નથી રહ્યા ને? અરે ના ના ના, હવે અમે જરાય ભૂખ્યા નથી. મારા માતા પિતા તો મને કાયમ કહે છે, સંતો તો ભગવાન જેવા હોય. સંતો ભૂખ્યા જાય તો મારા જજ ભૂખ્યા ગયા કહેવાય ને. જો આ છોકરાને એના મા બાપે કેવા સંસ્કાર આપ્યા છે, એની સમજણ તો જો, ઉંમરમાં નાનો છે પણ સમજણ તો મોટાને નમાવી દે તેવી છે. ખીમજી, તારા માવતરે તને આપેલ સંસ્કાર તે તારા જીવનમાં ખરેખર ઉતાર્યા છે. તારો નિર્દોષ પ્રેમ જોઈને અમારો બધો જ થાક ઉતરી ગયો. તારું વર્તન અને તારી સમજણ જોઈ અમે ખૂબ જ રાજી થયા હો. માટે ખીમજી, તું કાંઈક માગ, આજે અમે તારા પર રાજી થયા છીએ. રાજીપા સ્વરૂપે તને કાંઈક આપવા ઈચ્છીએ છીએ. સ્વામી, તમે રાજી થયા એમાં મારું બધું આવી ગયું, મારે બીજું કાંઈ નથી જોઈતું. આવું ટાણું ફરી નહીં આવે, માટે તારે જે જોઈતું હોય તે માંગી લે. સ્વામી, મને તો બીજું કાંઈ માંગતા આવડતું નથી, પણ જો તમે રાજી થયા હો ને તો સ્વામી, તમને જે વાલમાં વાલ હોય તે મને આપો. અરે છોકરા, આ શું માંગ્યું તે? હા સ્વામી, તમને જે વાલમાં વાલ હોય તે આપો, મને બીજું કાંઈ માંગતા ન આવડે. અમારી પાસે તો એવી કાંઈ વસ્તુ નથી જે અમને મહારાજ કરતા વધારે વાલી હોય. તો મને મહારાજ આપો. એ સિવાય બીજું તારે કાંઈ નથી માંગવું? ના સ્વામી, મારે બીજું કાંઈ નથી જોઈતું, મને બીજી કાંઈ ખબર ન પડે. અમારા રૂમે રૂમમાં જે મહારાજ છે તે તને અખંડ સુખ આપશે. જા, તને અમે અમારા વાલામાં વાલા મહારાજ આપ્યા.
હવે તને અખંડ મહારાજ દેખાશે. હા, અમારા તને અંતરનો આશીર્વાદ છે. ખીમજી, તું ફાવી ગયો હો. તકની સેવા કરીને તે આ સંતનો અઢળક રાજીપો મેળવી લીધો. કેમ કે મોટા સંતનો રાજીપો તે તો હીરા મોતીની ખાન કરતા અધિક હોય છે, અને તે કોઈક મોટા ભાગ્યશાળીને જ મળે છે. તે આજ તને મળી ગયો, જેથી આજ તારા ભાગના દરવાજા ખોલી ગયા. સ્વામી, આપ સદા મારા પર રાજી રહેજો. હો ને, અમે તારા પર રાજી છીએ, અને એ રાજીપો કાયમ રહે એવા સંસાર ટકાવી રાખજે. હો તો સ્વામી, હવે આપણે નીકળશું? હા સ્વામી, હાલો હાલો. હવે આપે ધીરે ધીરે હાલવા માંડીએ. સ્વામી, તમે હજી રોકાવો ને, થોડો સમય આરામ કરીને જાઓ. કેટલા દૂરથી ચાલતા આવ્યા છો ને? અત્યારે તો અમારો થાક ઉતરી ગયો છે. ફરી ક્યારેક આવશું ત્યારે રોકાશું. તારા અડા ઘેર આવે ત્યારે અમારા જય શ્રી સ્વામિનારાયણ કહેજે. ભલે, તો અમે નીકળીએ છીએ. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સંતો, જય સ્વામિનારાયણ. પાછા વેલા વેલા પધારજો સંતો, પધારજો. જય સ્વામિનારાયણ. અરે આલ્યા ખીમા, આ તારે ઘેર કોણ આવ્યું હતું? સ્વામિનારાયણ ભગવાનના પ્રાણ પ્યારા સંતો હતા. તારા બા અને અદા ક્યારે આવશે? મને તો કહી ગયા છે કે હોળી પેલા આવશે. અરે અરે ભીમા, આ જો, અત્યારે મારા અદા મહારાજની રજા લેવા ગયા છે. પણ તને કેમ ખબર પડી ગઈ કે અત્યારે તારા અદા મહારાજની રજા લેવા ગયા છે? તારો મગજ તો ભટકી નથી ગયો ને? ખબર નહીં ભીમા, મને તો મહારાજ અખંડ દેખાય છે. જો જો ભીમા, મહારાજ પર્વતભાઈને ભેટી ને વિદાય આપે છે. અરે વાહ, મહારાજ દાદા ખાચરને મોઢામાં મોટો સાકરનો ઘાંગડો આપે છે. શું કીધું? હા, મોટો સાકરનો ઘાંગડો આપે છે. ઓ, નકી ઓલ્યા સાધુ મહારાજ તારી ઉપર ભૂરકી નાખી ગયા છે, નહીતર ઘરેક માં તારું મગજ ફરી ન જાય. ખબર નહીં ભીમા, મને તો સંતોએ માથે હાથ મૂક્યો ને ત્યારનું બધું આર પાર દેખાય છે. જો જો, મહારાજ બધાને અત્યારે વધાતા વધાતા ભેટે છે. મહારાજ તો કાંઈ સોનેરી પાક પહેરી છે ને. આ શું સોનેરી પાક તો મહારાજ ભેટમાં દઈ દીધી. આ હા હા, કેવો આનંદ આવે છે. આ હા, તારી વાતમાં મને કાંઈ ગમ પડતી નથી. તું કાંઈ ગાંડો તો નથી થઈ ગયો ને કે આવી ગાંડી ગાંડી વાતો કરે છે? અરે ભીમા, હું સાચું કહું છું, મને મહારાજની દરેક દરેક લીલા દેખાય છે. હવે મારું મગજ કામ નથી કરતું. હવે છે ને, હું જાઉં છું, નહી તો હું તારી જેમ ગાંડો થઈ જઈશ. મારી ઘરવાળી તો ચંપા હે. એ તારી ઘરવાળી નહી, શાંત થા, શાંત. તારું સત્ય નાશ થાય. પેલા વાત તો બતાવ. જેમ તે કીધું એમ હું સુવા પહેલા દવા પીવા ગયો, પણ જોવા ગયો તો ક્યાંય ન મળી. પછી મેં મારા ઘરવાળીને પૂછ્યું, ભગવાન જાણે કેમ પણ એને બારે ફર્યામાં દવા ધોરી દીધી. એને એમ થયું કૂતરા માટે કડક હશે. ઓ બાપ રે બાપ, પછી શું થયું? હું સવારે ફર્યામાં ગયો, ત્યાં પગ મૂકવાની જગ્યા નથી. મારું પેટ મૂક
પણ બધા કૂતરાના પેટ સાફ સુ થઈ ગયા ઈ બી મારા સરિયામાં ધન્ય છે ધન્ય છે એમાં શું મોટી વાત મારી પાસે એની પણ યુક્તિ છે બસ મુરજી બસ હું હાથ જોડું છું મને હવે બીજો ઉપાય ના દેતો ભલે સામુ ભલે આજે તો તને આખો રંગી નાખીશ આખો રંગી નાખીશ હું એ તને છોડવાનો નથી હું એ તને નથી છોડવાનો ઉભો રે કહું છું ઉભો રે અરે જો ભીમા અત્યારે મહારાજ બ્રહ્માનંદ સ્વામી ઉપર કેવી પિચકારી મારે છે કોણ શું અરે કડડામાં અત્યારે ધૂળેટીનો રંગ બરાબર જામ્યો છે મહારાજની લીલા તો બસ જોયા જ કરીએ અરે ગાંડિયા જો હવે આ કેસુડાના રંગની પિચકારી મારું છું તને અરે આ તારી પિચકારી ને કેસુડાનો રંગ તો કાંઈ નથી મહારાજ પાસે તો એક મોટી સોનાની પિચકારી છે અરે રંગ તો ગઢડામાં જામ્યો છે જો જો મહારાજ કુંડમાંથી કેસુડાના રંગની પિચકારી ભરે છે જો એ આ જો મહારાજ કેવી પિચકારી સંતો ઉપર નાખે છે આહાહા વાહ મહારાજ તમારી લીલા તારું પાછું ચાલુ થઈ ગયું લાગે છે કેટલા દિવસથી આવીને આવી જ વાતો કરે છે કાલે તારી વાત મારા અદાને બોલાવા દે શામુ શું થયું હું તો હેરાન થઈ ગયો છું કેમ પણ થયું છે શું હું તને કેમ કહું મારા દુઃખની વાત અવરો ભીમ જેવો છે અને રોયરો શરમ રાખ ગામમાં માણસો તારી વાતું કરશે કે ગામનો હાથી રોયરો મારા દુઃખની વાત તું સાંભળીશ તો તું પણ મારું પર ખેલીશ ના ભાઈ ના હું તો તારો ખાસ મિત્ર છું ભાઈ ભાઈ તો સાંભળ આખા ગામને ખબર છે કે મારી ચંપા અડધી બોડી છે તો ખબર નહીં કાલ સાંજે ને શું થયું આખો દિવસ હું કૂતરા ભગાડી ભગાડી થાકેલો કામે થી આવ્યો મારી ચંપાએ સાંજે ખીચડી લોટલી અને છાશ બનાવી મેં મારી ચંપાને પ્રેમથી કીધું હ ચંપા બે રોટલી લાવ તો ભગવાન જાણે એને શું સાંભળ્યું મારી ચંપા મારી ચંપા લઈને મને કૂટી નાખ્યો પાછી બોલી જાય મને ચંપા ભે બોલાવીને લોટલી માંગે રહ્યો હું ભે જેવી લાગુ રહી ખાઈ ખાઈ ને પાડા જેવું પેટ થઈ ગયું છે અને મને ભે બોલાવે રહ્યો ભીમા મને આમ કીધું એને શું ભીમા મારું શરીર પાડા જેવું છે ના રે મારા ભાઈ ઈ તો પાડાનું અપમાન થાય છાસ રોટલી ને ખીચડી તો ગોઈરી ગઈકાલે મેં થારો ભરીને માર ખાધી એક આંખ માંથી તો કઈ દેખાતું નથી મારી ચંપા તો મને પાડો ગણી નાખ્યો છે અને આજથી હું અડધો અંધો પણ થઈ ગયો છું મને હવે ગામવાળા અંધો પાડો તો નહીં બોલાવે ને હે ભગવાન શું વાત કરે છે કેવું જમાનું આવી ગયું છે ને
હું નહીં કહું પણ આખું ગામ કહેશે. ચંપા અર્ધી મોરી શામુ અંધો પાડો, કેવી સુંદર જોરી અંધો અને બોરી હે ભગવાન. ચંપા અર્ધી મોરી શામુ અંધો પાડો, કેવી સુંદર જોરી અંધો અને બોરી હે ભગવાન. ભાઈઓ તમે દોષી ગોતો ને તો મારી ચંપા જેવી ના ગોતતા હો. સારું થયું મારી ચંપા અડધી બોડી હતી. જો મારી ચંપા આખી બોડી હત તો આજે સામુ શોધવામે પોતી ગયો હોત. હે ભગવાન. જય સ્વામિનારાયણ. અરે સર્વોપરી મહારાજ જ્યાં હજરા હજુર હોય એમાં કઈ ખામી થોડી હોય. હા હો કાકા, તમે ગઢપુર ગયા તા ને, એમાં તો આ ખીમલો અડધો ગાંડો થઈ ગયો છે. અરે બેટા શું થયું તને? અદા મને કઈ નથી થયું. આ ભીમો તો એમને એમ બોલે છે. હિરજીભાઈ કંઈક સમયની વાતો તો કરો. હા હો વાલજીભાઈ, શું કહું તમને, ગામો ગામના હરિભક્તોના સંઘોના સંઘ આવ્યા હતા. એમ? એ તો બહુ સારું હો. અને મહારાજની લીલાનો તો પાર આવે એમ નથી હો. એક દિવસ સૌ સંતો ભક્તોને હારે મહારાજ ઘેલામાં નાવા માટે પધાર્યા. હા પછી? અદા મહારાજ તો માનકી ઘોડી ઉપર સવાર થઈને આવ્યા હતા. તે કેવા શોભતા હતા નહીં? હા હો, અને સૌ પહેલા તો મહારાજે જળ ક્રિયા કરી, ઘેલામાં ડૂબકા મારી સૌ સંતો ભક્તને ખૂબ દર્શનનું સુખ આપ્યું. ત્યારે સંતોએ મહારાજને ખોબે ને ખોબે ખૂબ નવરાવ્યા. પછી સંતોએ પણ સ્નાન કર્યું. અદા સંતોને બોલાવ્યા પહેલા મહારાજે પાણીમાં ડૂબકી મારી, તે 10 મિનિટ સુધી બહાર જ ના આવ્યા. એ તો આપ ભૂલી ગયા. હા એ તો સાવ ભૂલી જ ગયો. એ વખતે ઘણા ગભરાઈ ગયા કે મહારાજ તો ડૂબી ગયા, મહારાજને શું થયું હશે. પછી તો બધા જોર જોર થી ધૂન બોલવા માંડી અને પ્રાર્થના શરૂ કરી દીધી, એટલે તરત જ મહારાજ બહાર આવ્યા. પછી મહારાજે શું કહ્યું? પછી તો છે ને મહારાજે બધા સંતોને પાણીમાં ડૂબકી રમાડ્યા. વાહ મહારાજ વાહ. તેમાં સૌથી પહેલા બ્રહ્માનંદ સ્વામી રહ્યા હતા કા અદા? હા, પછી તો રાજી થઈને મહારાજ બ્રહ્માનંદ સ્વામીને ભેટી પડ્યા. એમ મહારાજે સૌને ખૂબ સુખ આપ્યું હો. પછી તો મહારાજ સૌ સંતો ભક્તોની સાથે દાદાના દરબારમાં પધાર્યા. ત્યાં લીંબતરુ નીચે સભા ભરાઈ, તેમાં પહેલા તો સંતો ખૂબ કીર્તનો ગાયા અને પછી મહારાજ આવી સુંદર વાતો કરી ને એવું સરસ કથા વાર્તાનું સુખ આપ્યું. તમે તો બહુ આનંદ માન્યો હો. હા હો, અને એમાં છેલ્લે સૌ સંતો ભક્તો વિદાય લેતા હતા ત્યારે તો વાલાજીએ ખૂબ આનંદ કરાવ્યો. જે કોઈ મહારાજને દર્શને આવે તે મહારાજને કઈક ભેટ આપે તો તે કોઈ ગરીબ હરિભક્ત આવે તેને આપી દે, કોઈકને પ્રસાદ આપે તો કોઈકને ખૂબ હસાવે. એ ટાણે મહારાજે સોનેરી પાગ પહેરી હતી અને તે પણ હું આ પાગ મહારાજે કોને આપી હતી વરી પાછું ભૂલી ગયો. અદા મહારાજે તો પોતાની સોનેરી પાગ તો દીનાનાથ ભટ્ટને આપી હતી, યાદ આવ્યું? હા હા યાદ આવી હો. અદા તમને મહારાજે ખૂબ ભરીને સાકરની પ્રસાદી આપી હતી, એ અમને ખપે. અલ્યા ખીમલા, મારો તું તો અહીંયા જ હતો તો આ બધી તને કેમ ખબર? મને તો આ કઈ સમજાતું નથી. કાકા
હું તમને એ જ કહું છું કે આ ખીમલો છે ને હમણાં રોજ આવી જ વાતો કરે છે. જો એ કેવી ગાંડા જેવી વાતો કરે છે. મને તો એમ લાગે છે કે ઓલિયા સાધુ મહારાજ આવેલા ને તે ખીમા ઉપર ભૂરકી નાખી ગયા છે. સાધુ મહારાજ? તને કોઈ સાધુ મહારાજ મળ્યા હતા કે આપને ત્યાં કોઈ આવ્યું હતું? અદા, અહીંયા ત્રણ સંતો આવ્યા હતા. સંતો આપના ઘરે? હા અદા, આપના ઘરે પૂજ્ય સ્વરૂપાનંદ સ્વામી, પૂજ્ય વ્યાપકાનંદ સ્વામી અને પૂજ્ય સંતદાસજી આવ્યા હતા. અરે રે, આપને આંગે સંતો આવ્યા ને અમે નહોતા, તેનું સ્વાગત કોણ કર્યું હશે? સંતો ઠાકોર જમાડ્યા વગર જ ગયા હશે. અદા, સંતોને તો મેં જમાડીને જ મોકલ્યા હતા. પણ તે સંતોને શું જમાડ્યું? ઘરમાં કઈ હતું તો નહીં અને બનાવવાનું પણ કોઈ નહોતું. મારા બાએ મારા માટે રોટલા બનાવ્યા હતા ને તે અને ટાઢી ટાઢી છાસ ને મરચા જમાડ્યા. કાકા, એ સાધુ મહારાજ ગયા ને તે દારાનો આ ખીમલો આવી જ વાતો કરે છે. બેટા, આ બધું શું છે જરા કહેતો ખરો. અદા, એ ત્રણ સંતો વિચરણમાં નીકળેલા. સત્સંગીનું ઘર શોધતા શોધતા એ આપના ઘરે આવ્યા હતા. ભૂખ્યા હતા. પછી મેં છે ને તે સંતોને જમાડ્યા ને સંતો મારી ઉપર રાજી થયા અને મને માગવાનું કહ્યું. હા, પછી તે શું માગ્યું? મેં કીધું કે મને કાંઈ માંગતા ના આવડે, પણ તમને જે વાલામાં વાલું હોય તે આપો. હા, પછી? પછી સંતોએ મારા માથા ઉપર હાથ મૂક્યો ને કહ્યું કે અમને વાલામાં વાલું તો મહારાજ છે, તું જા, તને મહારાજ મળ્યા. બસ ત્યારથી મને મહારાજની મૂર્તિ દેખાય છે અને મહારાજ જે જે લીલા કરે છે તે પણ મને સાક્ષાત દેખાય છે. હા હા હા, શું વાત કરે છે, આ તો ગજબ થઈ ગયો. જુઓ જુઓ, અત્યારે મહારાજ માણકી લઈને લક્ષ્મીવાડી આવ્યા છે અને મહારાજ અત્યારે આંબા નીચે ઓટા ઉપર પગ ચડાવીને બેઠા છે. કાકા, હું તમને નતો કહેતો કે આ ખીમલો ગાંડા જેવી વાતો કરે છે. જુઓ કેવું બોલે છે. હે, અરે ભીમલા, ગાંડો તો આ નહીં, ગાંડા તો આપણે છીએ. આપણે એટલે? એટલે શું? અમે જે ગઢડે જઈને દર્શન કર્યા ને તે ખીમલાને અહીં બેઠા દર્શન થાય છે. અરે ભીમલા, આવી સ્થિતિ તો તપ કરીને રાફડા થઈ જાય ને એને પણ નથી થાતી. પણ આ ખીમલા એવું શું મોટું કામ કર્યું? અરે, આ ખીમલાએ ભગવાનના અતિ વાલા સંતોને જમાડીને રાજી કર્યા અને ખરા તાણાની હૃદય ભાવથી શ્રદ્ધાપૂર્વક સેવા કરી અને અંતરના આશીર્વાદ લઈ લીધા. તેને લીધે આવું મોટું કામ થઈ ગયું. આપણે પણ જો ખરા તાણે હૃદયના શુદ્ધ ભાવથી શ્રદ્ધા સહિત સંતો ભક્તોના ઉપયોગમાં આવી જઈએ અને જો આવા સાચા સંતના આશીર્વાદ મળી જાય તો ભવ ભવના ફેરાનો અંત આવી જાય. હિરજીભાઈ, આ ખીમલા સંતોને ટાઢા રોટલા જમાડ્યા એમાં આવી મોટી કૃપા? અરે વાલજીભાઈ, એમાં વાત એમ છે ને કે આપણા નાના બાળકને બીજું શું ખબર પડે, પણ તેને સંતોમાં એટલું બધું હેત અને દિવ્ય ભાવ. તેને પોતાની કાંઈ પણ ચિંતા કર્યા વગર પોતા માટે જે રોટલા હતા તે બધા જ સંતોને જમાડી દીધા. તેની સાચી નિર્દોષ પ્રેમાળ ભક્તિ જોઈને સંતોને હૃદયથી જ રાજીપો થઈ ગયો ને એમનાથી આશીર્વાદ અપાઈ ગયા. વાહ વાહ હિરજી ભગત, સાવ સાચી વાત છે હો. આ તો સંતોની કૃપાનું જ ફળ છે. મોટા સંતોના રાજીપાથી અનેક ભવના બંધન છૂટી જાય છે. હા ઓ હિરજીભાઈ, પોતાની શક્તિથી પ્રભુમાં પ્રેમ કરવા જાય તો જન્મો ન જન્મો જાય, પણ મોટા સંતમાં ખીમજી જેવી આત્મ બુદ્ધિ થઈ જાય અને મોટાનો રાજીપો મળી જાય તો આમ કામ થઈ જાય હો. અદા, તમે જ મને કહ્યું હતું ને કે મહારાજ તો સાચા સંતમાં અખંડ રહે છે, એટલે મેં સંતોને જમાડ્યા તે મહારાજને જમાડ્યા કહેવાય ને, સાચું અદા? અરે બેટા, આવા અમૂલ્ય જ્ઞાનનો તો અમે વાતો કરવામાં જ ઉપયોગ કરતા રહ્યા, પણ તે તો આ વાત તારા જીવનમાં આવણી લીધી કે જેને સાચા સંતને સેવ્યા એને ઋષિ મુનિ દેવતા અને ભગવાન સર્વેને સેવ્યા.
જય શ્રી સ્વામિનારાયણ. આજે અમે તમને બતાડ્યું અચ્યુતદાસજી સ્વામી પેલા ભુજના મન થયા અને તે પછી કેટલાક મન થઈ ગયા, કેટલાક ભુજ સંતો થઈ ગયા અને કેવા થયા તો બ્રહ્મનિષ્ઠ થઈ ગયા, વચનસિદ્ધ થઈ ગયા. એવા અનેક સ્વામી ભુજની પરંપરામાં હાલે છે. એના પછીના બીજા મંથ સ્વામી કોણ આવી હતું કોને ખબર? બીજું મંથ નથી, અક્ષરજીવનદાસજી સ્વામી. અક્ષરજીવનદાસજી સ્વામી ભુજના બીજા મંથ હતા. એની વાત તો દિવસ ઉપર દિવસ કરી શકાય છે. વિચાર કરો કે સ્વામી નાનપણમાં યમદૂત ને જાળમાં બાંધ્યા હતા અને જયારે યમદૂતે પ્રાર્થના કરી કે હે શ્યામજી અમને છોડો તો અમે કોઈ દિવસ રામપણમાં તમારી આજ્ઞા વિના કોઈ દિવસ અમે પગલા ન ભરી, ત્યારે શ્યામજીએ અક્ષરજીવન સ્વામીએ એને છોડાવ્યા. એવા તો અનેક પરચાય અક્ષરજીવનદાસજી સ્વામીએ કર્યું અને કચ્છ દેશ વિચરણ કર્યું અને કચ્છ દેશ રંગી લીધો, વાળા હરિભક્તો કચ્છ દેશ રંગી લીધો સત્સંગમાં. તે પછી તો ઘણા ઘણા સ્વામીએ થઈ ગયા. બધાય એ જ હેતુ કે આપણે કચ્છના હરિભક્તોને સુખી કરી અને આ જો આપણે કેવા મહાસુખી થઈ ગયા છીએ. આ હરિભક્તમાં જે વચનમાં રહ્યા, આ સંતોની ભુજ પરંપરા આજ સુધી હાલી આવે છે અને જે જે સંતો જે જે હરિભક્તોને આજ્ઞા આપી છે એ પાળે છે અને સદાય સુખી રહે છે. This drama that you saw today was about Kimji Bhagat from Drubi Gam. By doing seva of the non-sons that came to his house, he received blessing of having divine darshan of Bhagwan whenever and wherever he wanted to. Kimji Bhagat grew up to be Achyutdasji Swami, the first Mahan Swami of Bhuj Mandir. Now from the first Mahan Swami of Bhuj Mandir to Dharmanandan Swami now, we've had continuous Mahan Swamis. And it's because of these Swamis and other Swamis around them, Dharmakirso Swami, Muli Manohar Swami, that listening to their orders and following them, that we're sitting in this Sabha peacefully today. Now we're very fortunate that throughout this Utsav, we've had our mother, which is the Santos, and our father, which is the Dharmakuru. And vare vare, varse varse, we get the chance to do the darshan, to do their seva, to spend time with them. And we're very fortunate because the people in India don't even get this chance. They crave this chance. And we have it given to us on a plate. So we must appreciate them and value them for the opportunities we get and not take them for granted. ગજબની વાત એ છે કે એવા એક સ્વામી નથી થઈ ગયા પણ ઘણા થઈ ગયા, થાય છે અને હજી થશે. સ્વામી ભગવાનની અપરંપાર કૃપા અને જેમ પાર ન આવે એવી દયા છે કે આજ સુધી કચ્છમાં 125 થી ઉપર સ્વામી છે અને સત્સંગ ઇઝ ફ્લોરિશિંગ ટુડે બીકોઝ ઓફ ધીઝ સ્વામીઝ એન્ડ ધ ભુજ પરંપરા ધેટ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન ટુડે. ઇવન મહંત સ્વામી ઇન હિઝ કન્ડિશન હેઝ સ્ટીલ કમ ટુ અસ ઇન ધીઝ ઉત્સવ ટુ ગીવ દર્શન એન્ડ ટુ પ્લીઝ હરિભક્તોઝ. So we'd like to be on the meaning of this natak was to appreciate the parampara that we have been given, to understand the mema and to keep in contact with these swamis. You never know which one or all of them are as powerful in their own different way. That's how we want to wrap up for tonight. Thank you for watching the drama. We hope you enjoyed it.